नमस्कार दर्शक मित्रों, હું તવે ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે. રાષ્ટ્રીય અમદાવાદ તરફથી અમદાવાદમાંથી નોનવેજની લારીઓ હટાવવામાં આવશે. મનપાના સત્તાધીશોએ આદેશ આપ્યા છે. અમદાવાદમાંથી નોનવેજ લારીઓ હટાવો અભિયાન. એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટીનો નિર્ણય. માર્જિનની જગ્યાના દબાણો પણ દૂર કરવામાં આવશે. અમદાવાદમાંથી દૂર કરાશે નોનવેજની લારીઓ. મનપાના સત્તાધીશોએ આ આદેશ આપ્યા છે. उल्लेखनीय छे के अगाउ राजकोट अने वडोदरा में आ प्रकारे विरोध सामे आवी चुक्या छे, त्यारे अमदावाद कोर्पोरेशन द्वारा पण आ निर्णय लेवामां आव्यो छे. एएमसीनी टाउन प्लानिंग कमिटीनो महत्वनो निर्णय. मार्जिननी जग्याना दबाणो पण दूर करवामां आवशे. मनपाना सत्ताधीशोए नॉनवेजनी लारीओ दूर करवाना आदेश आप्या छे. अमदावादमां नॉनवेजनी लारीओ हटावो अभियान. आजथी आ लारीओ हटावामां आवशे. बात करिए आगे माहिती माटे अरुण शो अपनी साथे फोनलाइन पर छे. अरुण, जे रीते अमदावादमांथी नॉनवेज नी लारीओ हटावामां आवशे, शुं वधु माहिती? એ અનેક મહાનગરો ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં જે રીતે નિર્ણય લેવાયો છે ને, જે રીતે નોનવેજ ની લારીઓ તેમજ ગેરકાયદેસર જે રીતે લારીઓ ઉભી રહી છે, તે પ્રકારના દબાણોને દૂર કરવા માટેનું અભિયાન જે તે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ને, તે જ મુજબ અમદાવાદમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને જાહેર સ્થળો એટલે કહી શકાય કે એસટી સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, તેમજ શાળાઓ છે, હોસ્પિટલો છે, કોલેજો છે, આ સ્થળો જાહેર સ્થળો ઉપર જો જાહેર સ્થળથી 100 મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારની નોનવેજ લારી ઉભી હશે તો તેને હટાવવામાં આવશે. આ અંગે બીજી વાત એક રીતે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે અને આ અંગે ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિર્ણય જે છે એ માત્ર ને માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાનો હોઈ શકે છે. આની સંદર્ભમાં સરકાર સંદર્ભથી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે, જેને જે ખાવું હોય તે કહી શકે છે, પરંતુ ટ્રાફિકની સમસ્યાને અવરોધક બને તેવી કોઈપણ લારીઓ કે દબાણો ને ઉભા રહેવા દેવામાં આવશે નહીં. તેના જ ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સંદર્ભે અભિયાન ચલાવવામાં આવશે અને ખાસ કરીને લારી હટાવો અને જે નોનવેજની લારી આ રીતે અવરોધક બનતી હશે તેને પણ હટાવી લેવાના અભિયાનનો આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે અને માર્જિનની જગ્યાના દબાણો પણ દૂર કરવા માટેનો મહત્વનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં કરવામાં આવ્યો છે. પરિણામે એક રીતે કહી શકાય કે મહાનગરપાલિકા નગરપાલિકા આ પ્રમાણેના જે નિર્ણયો કર્યા છે તે તેમને સ્વતંત્રતા આપના આધારે તેમણે આ નિર્ણયો કર્યા છે અને સરકાર દ્વારા એટલું જ નિવેદન અત્યારે હાલના તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે કે જેને જે ખાવું હોય તે કહી શકે છે. ટ્રાફિકની સમસ્યાને અવરોધક હશે તેવા કોઈપણ પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે, જે જનહિતમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યા છે. ચોક્કસથી અરુણ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમદાવાદમાંથી નોનવેજની લારીઓ દૂર કરવામાં આવશે. મનપાના સત્તાધીશોએ આ આદેશ આપ્યા છે. આજથી નોનવેજની લારીઓ અમદાવાદમાંથી હટાવવામાં આવશે. એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટીનો નિર્ણય. માર્જિનની જગ્યાના દબાણો પણ દૂર કરવામાં આવશે. બ્રેકિંગ ન્યૂઝ સામે. રાજ્ય આણંદ તરફથી આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નોનવેજની લારી હટાવવા મુદ્દે નિવેદન આપ્યું છે. વેજ ખાય, નોનવેજ ખાય, એનાથી કોઈ પ્રશ્ન નથી તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. લારીમાં વેચાતો પદાર્થ હાનિકારક ન હોય એ જ વાત, ટ્રાફિકને અડચણરૂપ ન હોય તો મનપાની લારી હટાવવામાં આવશે. વેજ નોનવેજની વાત જ નથી, જેમને જે ખોરાક ખાવો હોય તે ખાઈ શકે છે. કોઈ વેજ ખાય, કોઈ નોનવેજ ખાય, એનાથી અમારો પ્રશ્ન ના હોય, પણ લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ એ સ્વાસ્થ્યને હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. અને ક્યાંક ટ્રાફિકના અડચણ રૂપ હોય એવી ક્યાંક લારી હટાવવાની થતી હોય તો એ પાલિકા મહાનગરપાલિકા હટાવે, પણ એના માટે થઈ અને વેજ નોનવેજની વાત જ અનિમિક છે. જેને જે ખોરાક ખાવો હોય એ ખાઈ શકે છે, એના માટે અમને કોઈ જ વાંધો નથી. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે. ભરૂચ તરફથી ભરૂચમાં
पर्दाफाश थयो छे। धर्म परिवर्तन नो 100 થી વધુ હિન્દુઓ નું ધર્મ પરિવર્તન કરાયું છે। કાંકરિયા ગામના આદિવાસીઓને લાલચ આપી અને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે। 37 આદિવાસી પરિવારને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે। 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફંડિંગ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। જાગૃત નાગરિકે પોલીસને આ અંગે માહિતી આપી હતી અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ઘણા સમયથી અમુક કટ્ટરવાદી મુસ્લિમ લોકો વિદેશમાંથી ફંડ મેળવી અને ત્યાંના આદિવાસી લોકોનું હિન્દુ ધર્મનું જે પાળે છે એમનો અજ્ઞાનતાનો લાભ લઈ એમને લોભ લાલચ આપી અને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાની એક કાર્યવાહી ચાલુ હતી। આ કાર્યવાહી એ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો વિરુદ્ધ હતી। એ સંદર્ભે એક જાગૃત નાગરિકે અમને અરજી આપતા એ તપાસ કરી વેરીફાઈ કરી અને એ જાગૃત નાગરિકના અરજી સંદર્ભે અમે કુલ 9 ઈસમો વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો અન્વયે ગુનો દાખલ કરેલ છે। અધિક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય અમદાવાદ તરફથી અમદાવાદમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે। ગાયિકા ઉર્વશી રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો છે। બાપુનગરમાં હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસી વિવાહ નિમિત્તે ડાયરાનું આયોજન કરાયું હતું। સ્ટીલના પીપ ભરી અને રૂપિયાનો વરસાદ આ ડાયરામાં કરવામાં આવ્યો હતો। ગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય કચ્છ તરફથી કચ્છના ગાંધીધામમાં 3 બાળકો ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। 3 બાળકો બેદી રીતે ગુમ થયા છે, સ્કૂલ બેગમાં કપડાં ભરી અને ઘરેથી ચાલ્યા ગયા છે। 14 અને 9 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર ગાયબ થયા છે। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે અજ્ઞાત શખ્સો સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કચ્છના ગાંધીધામમાંથી 3 બાળકો ભેદી રીતે ગાયબ થયા હોવાનો મામલો, બાળકો સ્કૂલ બેગમાં કપડાં ભરી અને ઘરેથી ચાલ્યા ગયા છે, જેમાં 14 અને 9 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર ગાયબ થયા છે। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી, આ ઉપરાંત પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત માહિતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। માહિતી વિભાગની પરીક્ષાનું પરિણામ જાહેર, જેમાં ક્લાસ 1 અને 2ની પરીક્ષામાં પાસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ક્લાસ 1-2ની 23 જગ્યાઓ માટે જે પરીક્ષા યોજાઈ હતી, જેમાં 138 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે, જ્યારે વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ હજુ આવવાનું બાકી છે। ક્લાસ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર, જ્યારે વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ હજુ બાકી છે। ક્લાસ 1-2ની 23 જગ્યાઓ માટે 138 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા છે। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય નાણામંત્રી અને મુખ્યમંત્રીની બેઠક વચ્ચેનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર
47,541 करोड़ रूपया आपशे। मासिक हप्ता सिवाय वधारानी रकम मळशे। राज्यों ने कुल 95,082 करोड़ मळशे। 28 नवम्बर स्थाने 22 नवम्बरे हप्तो आपवामां आवशे। नाणामंत्री और मुख्यमंत्री वच्चेनी बैठक में आ महत्वनो निर्णय लेवामां आव्यो छे, जेमां मासिक हप्ता सिवाय वधारानी रकम तमाम राज्यों ने केन्द्र सरकार आपशे। राज्यों ने कुल 95,082 करोड़ रूपया आपवामां आवशे। ब्रेकिंग न्यूज सामे ब्राज। गांधीनगर तरफ थी गांधीनगर में सीरियल रेपिस्ट मामलो सामे आव्यो छे। गांधीनगर में सीरियल रेपिस्ट मामलो पुलिसे 8 दिवस में चार्जशीट फाइल करी छे। आरोपी की धरपकड कर्या बाद झड़पी कार्यवाही पुलिस द्वारा करवामां आवी। 60 थी वधु शाहिदोना क्राइम ब्रांचे निवेदन लीधा छे। गांधीनगरना सीरियल रेपिस्ट मामलो पुलिसे 8 दिवस में चार्जशीट फाइल करी छे। आरोपी की धरपकड बाद झड़पी कार्यवाही पुलिस द्वारा करवामां आवी। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વ્રાજ છે। રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો ખુલવાના સંકેત સામે આવ્યા છે। રાજકોટમાં શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। ધોરણ 1 થી 5ના વર્ગો મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે। સરકાર કરશે વહેલી તકે નિર્ણય તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે। ફી માફી માટે સરકાર દ્વારા વિચારણા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ શકે છે। રાજકોટમાં આયોજિત સંમેલનમાં આ નિવેદન સામે આવ્યું છે। શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સંકેત આપ્યા છે। ખૂબ ઝડપથી તમને સારા સમાચારો, કારણ કે બાળકો એ સંસ્થાનો પ્રાણ છે, એની જીવંતતા એ હંમેશા સંસ્થામાં બાળકોના આવવાથી વિદ્યાર્થીના આવવાથી થતી હોય છે। ત્યારે કેટલીક બાબતો આપ પણ જાણો છો, હું પણ જાણું છું, એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અને હવે તમે મીડિયાવાળા અને અમે બધા પણ ઉતાવળા છીએ, ખૂબ ઝડપથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એમની સાથે બેસીને રાજ્યના હિતમાં સમયે એ નિર્ણયની જાહેરાત આપને કરીશું, પણ બહુ રાહ તમને નહીં જોડાવીએ। હવે વાત કરીએ ઠંડીના ચમકારાની। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે વ્રાજ છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે। કાશ્મીરમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે। શિયાળાની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો। રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેમાં નલિયા 11.4 ડિગ્રી તાપમાન પર પહોંચ્યું છે। વધી રહેલી ઠંડી વચ્ચે માવઠાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। કમોસમી વરસાદથી ઠંડીમાં વધારો થઈ શકે છે। અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં હિમવર્ષા થઈ હોવાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। શિયાળાની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સમગ્ર રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર 11.4 ડિગ્રી તાપમાન પર નલિયા પહોંચ્યું છે। વધી રહેલી ઠંડી વચ્ચે માવઠાની શક્યતા, જો માવઠું પડશે તો હજુ પણ ઠંડીમાં વધારો થઈ શકે છે। કમોસમી વરસાદથી ઠંડીમાં વધારો થઈ શકે છે। અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે, ત્યારે ઠંડીનું જોર અમદાવાદમાં પણ વધ્યું છે। સમગ્ર રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર 11.4 ડિગ્રી તાપમાન પર પહોંચ્યું છે। વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે જોડી ગયા છે। વિશાલ, જે રીતે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું વધુ માહિતી?
શિવાંગની ચોક્કસથી જે રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને તેની સાથે જ ધીરે ધીરે હવે ઠંડી જોર પકડી રહી છે. મહત્વનું છે કે ઠંડીની ઋતુ આવતાની સાથે જ લોકો પોતાનું તંદુરસ્તી પર વધારે ધ્યાન આપતા હોય છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે સવારથી જ લોકો ગાર્ડનની અંદર એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે, યોગા કરવા માટે આવતા હોય છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે ગઈકાલથી હવાનું જોર વધ્યું છે અને તેના કારણે સતત ક્યાંક ને ક્યાંક પવન ફૂંકાવાના કારણે ઠંડીએ જોર પકડ્યું છે. બીજી તરફ જે રીતે હવામાન વિભાગની આગાહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના લીધે માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે. એટલે કે કમોસમી વરસાદ પડશે તો ચોક્કસથી ઠંડી હજી પણ વધશે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં ઠંડીની સિઝન છે અને એક બાજુ લોકો પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપતા હોય છે ત્યારે સવારના સમયમાં લોકો યોગા કરતા કસરત કરતા જોવા મળતા હોય છે. ત્યારે બીજી તરફ આપણે વાત કરીએ કે જે રીતે અત્યારે હાલનો મોસમ છે સતત ઠંડી વધી રહી છે તેના કારણે માવઠાના કારણે લોકોને ચોક્કસથી ઠંડીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આ વર્ષે ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તેમાં ખાસ કરીને આપણે રાહદારી સાથે વાત કરીએ જે રીતે વર્કઆઉટ કરવા લોકો આવતા હોય છે. શું નામ છે આપનું? પિયુષભાઈ આચાર્ય. હા પિયુષભાઈ, જે રીતે આપ સવારમાં કસરત કરવા આવો છો ઠંડી ધીરે ધીરે જોર પકડી રહી છે, શું કહેશો? જેમ જેમ ઠંડક થાય છે એમ ચાલવાની વધારે મજા આવે છે અને વધારે ઉત્સાહથી ચાલી શકાય છે. તો જેમ જેમ ઠંડક થાય છે એમ ગાર્ડનમાં પણ સારો એવી પબ્લિકનો ઘસારો રહે છે. અમે તો જો કે રેગ્યુલર આવીએ છીએ. અને ખાસ કરીને ઠંડીમાં લોકો વધારે કસરત કરતા હોય છે, તંદુરસ્તી પર વધારે ધ્યાન આપતા હોય છે કેમ? હા, શિયાળામાં 2 મહિના અહીંયા વધારે ઘસારો જોવા મળે છે, બાકીના દિવસો ઓછો હોય છે એમ. પણ આ મારા હિસાબે છે ને 365 દિવસ એક્સરસાઇઝ કરવી જોઈએ અને આવું જ માહોલ રાખવો જોઈએ. જો શિવાંગની કે તંદુરસ્તી પર લોકો ધ્યાન આપતા હોય છે અને લોકોની એક જ વસ્તુ કહેવી છે કે તંદુરસ્તી પર લોકો ધ્યાન રાખવું જોઈએ, ના માત્ર શિયાળો પરંતુ કોઈ પણ ઋતુ હોય પરંતુ તમામ ઋતુની અંદર તંદુરસ્તી પર ધ્યાન આપવું જોઈએ અને એક્સરસાઇઝ કરવી જોઈએ, જેનાથી ના માત્ર તાજગી રહે છે પરંતુ જે સમગ્ર દિવસ છે તે દરમિયાન ફિટનેસ પણ જળવાય છે અને જે ફ્લેક્સિબિલિટી છે તેમાં પણ વધારો થાય છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલમાં ગાર્ડનની અંદર યોગા કરતા લોકો દેખાય છે કે લોકો યોગા કરવા માટે અહીંયા આવેલા છે. સવારમાં યોગા કરી વર્કઆઉટ કરી અને પોતે ફિટ બનાવવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે ત્યારે શિયાળાની ઋતુની અંદર અત્યારે હાલમાં જે રીતે ઠંડીનું જોર વધ્યું છે તેને લઈને એક તરફ માવઠાની અસર છે, બીજી તરફ કાલથી જે રીતે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, આ તમામ બાબતોને લઈને આવનારા સમયમાં ઠંડી જોર પકડે અને વધારે ઠંડીના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પરેશાન થવાનું આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી દ્વારા આવનારા સમયની અંદર કમોસમી વરસાદના કારણે ઠંડી વધે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ચોક્કસ વિશાળ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી ગુજરાતમાં ઠંડીમાં વધારો, અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે વધી રહેલી ઠંડીની વચ્ચે માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જો કમોસમી વરસાદ થશે તો હજુ પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં સૌથી ઠંડુ ગાર નલિયા બન્યું છે. 11.4 ડિગ્રી તાપમાને નલિયા પહોંચ્યું છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે વરાછ. મુખ્યમંત્રી આજે પંચમહાલના પ્રવાસે છે. પંચમહાલ અને મહીસાગરના પ્રવાસે ભાજપ આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે. વડોદરામાં પણ આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. ભાજપના કાર્યકર્તા અને જિલ્લા આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સીએમના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ આજે સંપન્ન થશે. આજે મુખ્યમંત્રી પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી અલગ અલગ જિલ્લાઓમાં આજે હાજરી આપવાના છે. ત્યારબાદ આજે આ કાર્યક્રમ સંપન્ન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલ, મહીસાગરના પ્રવાસે, ત્યારબાદ તેઓ વડોદરા જશે. વડોદરામાં જે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે તેમાં તેઓ ખાસ હાજરી આપવાના છે. સીએમના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ આજે સંપન્ન થશે.
तो बीजी तरफ कांग्रेस द्वारा जनजागरण अभियान शुरू करवामां आव्युं छे, जेनो आज बीजो दिवस छे। आज साबरकांठा में जनजागरण अभियान योजाशे। आज साबरकांठा अने अरवली में कार्यक्रम प्रदेश प्रभारी रघु शर्मा तेमां हाजर रहेवाना छे। साथे ज अमित चावड़ा अने परेश धानाणी पण उपस्थित रहेशे। सभ्य नोंधणी कार्यक्रम में पण तेओ उपस्थित रहेवाना छे। कांग्रेसनुं जनजागरण अभियान आज साबरकांठा अने अरवली में कार्यक्रम योजाशे, जेमां कांग्रेसना प्रदेश प्रभारी रघु शर्मा खास हाजरी आपवाना छे। ब्रेकिंग न्यूज सामे रहा छे। सहारा परिवार द्वारा रेली योजवामां आवी छे। सेबी सामे रेली करवामां आवी। रोकाणकारोना नाणा सेबीमां फसाया होवाना कारणे आ रेलीनुं आयोजन। 2400 करोड़ रोकाणकारोना सलवाया होवानुं सामे आव्युं छे। आजे अमदावादमां सेबी विरोधी रेली योजाशे। बपोरे टागोर होलथी सेबी भवन सुधी रेली योजवामां आवशे। सहारा परिवार द्वारा सेबी सामे रेलीनुं आयोजन करायुं छे। रोकाणकारोना नाणा सेबीमां फसाया होवाना कारणे आजे सेबी विरोधी रेली योजाशे। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે છે। વડાપ્રધાન આજે યુપી પહોંચશે। 341 કિલોમીટર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે। ઉદઘાટન બાદ એર શોનું આયોજન કરાયું છે। પીએમ હર્ક્યુલસ હેલિકોપ્ટરથી હાઇવે પર ઉતરણ કરશે। પીએમ મોદી આજે યુપીના પ્રવાસે છે, જ્યાં તેઓ 341 કિલોમીટર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરશે। उद्घाटन बाद एर शो नु आयोजन करायु छे। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું છે। દિલ્હીમાં આ સાયકલ રેલી યોજાશે। મનસુખ માંડવિયા સાયકલથી પ્રગતિ ગાર્ડન જશે। આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદઘાટન તેમના હસ્તે કરાશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સાયકલ રેલી યોજશે। દિલ્હીમાં આ સાયકલ રેલીનું આયોજન કરાયું છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાયકલથી પ્રગતિ ગાર્ડન સુધી જશે। આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું પણ આયોજન તેમાં ખાસ કરવામાં આવ્યું છે। સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com. નમસ્કાર।